અને આંબળ એ તારા મોટા ભાઈને છે ને ફોન આવ્યો હતો, તો મને કહેતો હતો, મને કે બા અહીંયા બહુ મોંઘવારી છે ને આટલા ટૂંકા પગારમાં મારું કાંઈ થતું નથી, તો સુખીને હું મોકલી દઉં છું. હશે, હું તો એટલી રાજીના રેડ થઈ ગઈ ને કે મારી સુખી પાછી આવે છે. તો ક્યારે આવે છે? બસ એ હવે છે ને ટિકિટ કરાવી જ નાખી હશે, હવે આજકાલમાં આવી જ જાય એ. શું વાત કરું છું? હા તો ઈ તાર બાપુને હજી તો કેવા ગઈ ને, તો તાર બાપુ હે કાલો એ ઉભરો કરીને જોતા રે મારી વાતે ન આવે. તમે ચિંતા નહીં કરો, બાપુજીને અત્યારે એમના રૂમમાં જઈને બોલાવી લાવું છું, બરાબર. અને આ તો બહુ ખુશીના સમાચાર છે કે ભાભી 6 મહિના પછી આજે ઘરે આવે છે. સાચી વાત છે, એ મારી સુખી છે ને, જોયા વગર મારી આંખ તરસી ગઈ છે ભાભી. તમ વાવ, તમને હું શું કહું છું, મોંમાંથી ખબર શું શું નીકળી જાય છે એક્સાઇટમેન્ટના કારણે કે ભાભી આવે છે ને. પા અને હા, તો રોજનું ખાઈ ખાઈને મરતો છે ને મગજ, અને બધું જ ખરાબ, મતલબ મગજની પથારી કરી નાખી છે. હા પણ તું એની આમે બોલતો નહીં, પાછી બાત છે તારી આમ, હમણાં તો જીભે અવળી થઈ ગઈ છે એની. બા તો સારું થયું કે કહેતો નહીં. બા આ જીભે તમે આ અંતે આવી જીભ થઈ ગઈ છે એની, મગજ ખરી નાખે છે આખું. અને બા તમને ખબર છે, રોજ એના હાથો જમી જમીને છે ને પીવડાવે છે ને. અરે હું તને વાત કેવી, એવા ગંદા શબ્દો ન નીકળે મારા મોઢામાંથી, એવી હાવ કેવું કેવાય પાણી જેવી સા. હવે આપણા ઘરમાં હું દુઃખ છે, સારી ન બનાવાય પણ હા એવી સા આપે, મારો આખો દાડો બગડી જાય છે. બા બાના તો એવા કાઢે ને કે આ તો મતલબ લેવલ છે, આ તો અમારા પૈસા વાળા તો આવી જ ચા પીવે. સી અને સાંભળ, એ તો તું છે ને બહાર જઈને ખાઈ આવે, પણ હું મુઈ ક્યાં જાઉં, જે કરે મારે તો આ ગળસ ઉસ પડે ને. સારું બાદ બેસો, બાપુ મૂકું છું. એ હા સા બાપુજી ક્યાં છો? હે ભગવાન, બસ હવે મારી સુખી આવી જાય ને એટલે શાંત. આના હાથનું ખાવું તો ન પડે, બોલો નાનકૂત બહાર જઈને ખાઈ આવે, મારું હું થાય. આવો બે, શું કામ પડ્યું પાછું? હું તમને એમ કહેતી હતી પણ તમે છે ને કંઈક બોલીને જતા રહ્યા. હું એમ કહેતી હતી કે ઓલો મોટાનો ફોન આવ્યો હતો કે હમણાં છે ને બહુ મોંઘવારી વધી ગઈ છે ને મારાથી આ બધાનું થતું નથી, તો સુખીને હું મોકલું છું. તો હું તો એટલી રાજીના રેડ થઈ ગઈ ને, મારી સુખી આવે છે પાછી. હા એ આવે છે ને, એનો રાજી પર તારી કરતો તો મને વધારે. શું વાત છે, બોલી મારી દીકરી આવશે. દીકરી તારી કરતો તો મારે હરખાવું જોઈએ. હા તારે તો પરાયને કાઢી મૂકી હતી, તમે આવે તો તું તારે ભૂલ સમજે રાજી થા. હા તો થાવસ ને, એટલી રાજીના રેડ થઈ ગઈ છું ને, એને જોવા તો છે ને આંખો તરસી ગઈ છે. બસ હું કરું હવે, એ બસ હવે આવે ને એની જરા જોવી છે. પછી છે ને એ એના હાથના જ રોટલા ને ઓલું રીંગણાનું ભરેલું શાક તો કેવું સરસ બનાવતી હતી, અને જ્યારે બનાવતી હતી ને ત્યારે હું જ એને ગુસ્સો કરતી હતી, પણ હવે ખબર પડી એ જ હારી હતી. હવે જીભડીને હક દેજો, હવે નું બોલું નહીં, બોલ એ આવે ને પછી કાંઈ નહીં બોલું. હવે માથા કૂટ કરીને એ તો તારો ના ના, તમે હૈદરાબાદ મોકલી દઉં ત્યાં રોટલા ઘેર. માન ન જાઉં, માન ન જાઉં, હું અહીંયા મારી સુખી હારે સુખી જ રહીશ હોને. તો હારાવાના થાય બીજું. હા હા બસ હવે છે ને ઓલા મોકલવો છે ને, લેવા જાય ને ટેસ્ટ ને લેવા તો જાય ને બિચારો. મારી સુખી આવી જાય. સુખી આ જાવ બની છે, કેતી તો હતી કે આજે હાંજે આવી જ જવાની છે. હાંજે ભાઈ મોકલજે એટલે લઈ આવે. હા હા સામાન આરે હોય તો ના ના, જવું તો જોઈએ ને બિચારી લેવા. એકલા હું એની કરતા ભાઈ તેડી આવે ને. હા ના ના, સાચી વાત છે. હું કાઈ નહીં, તું ભાઈ ને કહેજે ને હવે તારે જીભને આરામ દેજે. એ આમ કાઈ નહીં બોલું, કીધું તો કરું તમે તે પાછા. હા બસ મારી સુખી આવે ને પછી કાઈ નહીં બોલ. બા બા જમવાનું તૈયાર છે, ઈડલી બનાવ્યું છે, ચલો જમવા. હું બનાવ્યું છે ઈડલી બાટલી.
ઈડલી એ મારે છે ને તારું એવું કાય બાટલી ને ફાટલી ને મારે કાય ને મારે હારું છે ને રોટલો ને શાક બનાવવા અને મને છે ને હવે એ નથી ખાવું જા તારા હાથનું કોણ જાણે તું કેવું કેવું અને હું ઓલું કેવું શાક કરે ઓલું પનીર કેવા કેવા નામ છે ને એ તું બધું અને ઓલું હું કરે તું ઓલા કઈક બે પાવ આવે ને એની વચ્ચે કઈક હું મૂકે આમ કરીને કઈક મૂકે હું છે બર્ગર હું બા તમે છે ને કાંઈ આમ અત્યારના જમાના પ્રમાણે થોડું ખાતા તો શીખો એ હું જે ખાઉં છું ને એમાં જો ખડે ધડે છું એ તારી જેમ નહીં મમ્મી મારી કળ દુખેસ મમ્મી મારા પગમાં સોઝા આવ્યાસ એ અમારા રોટલા ને શાકમાં જે તાકાત છે ને એમાં નથી અને તને તો એ નથી કરતા આવડતું જા મારે કાંઈ નથી ખાવું આજે તો છે ને હું હાંજે જમીશ હરખી અત્યારે મારે કાંઈ નથી ખાવું જા કેમ હાંજે જમીશ એટલે કઈ છે ઇતર નો કહેવાય કાવળી એ મારી સુખી આવે છે તેમાં આટલા હરખાવ તો હે ને સુખી આવે છે તે એ સુખીના આટના રોટલા તે ખાધા છે ત્યાર તો કેવા મજાના ગળસવા બેસી જાતી મેં ક્યાં કીધું તું તમને કે એને મોકલો તમને બહુ હરખ હતો ભભડકો હતો મારે હૈદરાબાદ મોકલી દેવી છે તમને બહુ ચિંતા થતી હતી એમની મેં તો તમને કીધું તું એ તે એટલે નહોતું કીધું એ તારે હશે ને કામ કરવા પડે ને એટલે તું કહેતી હતી તું હું એમ માનેશ આ ઉંમર મારી ક્યાં ગઈ છે મને બધી ખબર પડે કે તું કેમ કહેતી હતી લે હું તે કહેતી હતી કે નહીં મોકલો એ તારે કામ ન કરવું પડે ને એટલે નહોતી મોકલતી હું બધું સમજું છું એક તું એક ઓલી જમના ડોહી એ બધું ને હવે હું બરાબર ની ઓળખી ગઈ છું તું તાર જાન મારે કાંઈ ન થાવું હોય તમને ઓળખી જ ગઈ છું બરાબર એટલે તમે એમ તો ન જ કહેતા એ તને તો છે ને તારા પૈસા નો પાવર છે મારા જમવું હોય તો આલો ન એ મારે ન થાવું આ તો હું રોટલા ને શાક ખાઈશ વર સુખી ના હાથ ના તું તાર જા સુ કેવું બોલેશ સુખી આવવાની એટલે બળતરા કેટલી થાય છે એને અરે સુખી નો ફોન આવ્યો તો હમણાં હા એ સ્ટેશન ઉતરી અને રિક્ષા કરી લીધી છે અને હવે આવતા જશે હા હા ભાઈ જવાનો હતો લેવા તો સુખી સામેથી ના પાડી કે નહીં અમે રિક્ષા ભાઈ આવશું તમે ખોટા ધક્કા નહીં ખાતા હવે તો લગભગ ગામ આવી ગામડે પાદર આવી ગયા છે અરે ક્યાર ની હું કાક ડોળે રાહ જોઉં તમારી સુખી ક્યારે આવે હાસું તો આવશે હમણાં આવશે આવશે સામાન અંદર મૂક્યો ને એ લોકો થાકીને આવ્યા છે જમા દીકરો મારી દીકરી ટ્રેન માં થાકી ગઈ હશે ને બેટા હવે છે ને નિરાતે ખાઈ પી અને ઊંઘી જાય 5-6 કલાક હે ને થાક ઉતરે ને ત્યાં સુધી ઊભી જ નહીં થતી બેટા હાસું તો કરિયાવર નહોતી લાવી ને એટલે મેં તને મોકલી દીધી હતી પણ તું ગઈ તો ગઈ પણ આ 6 મહિનામાં તે જેટલી તકલીફ વેઠી ને એના કરતા 10 ગણી તકલીફ અમે વેઠી બેટા એ તું ગઈ ગઈ તે દીધું તો અમે ધરાઈને ખાધું નથી આને કઈ રાંધતા નથી આવડતું પણ છે ને એના પૈસામાં હું મોઈ ગઈ હતી બેટા એટલે ખાધી હવે મારી દીકરીને હું ક્યાંય નહીં જવા દઉં મને ખબર પડી હવે અત્યારે બાપુએ મને સમજાવી પણ હું ન સમજી કે પૈસા કરતા સંસ્કાર વધારે હારા હોય તું આટલા વર્ષથી હતી મારી સામે તે હરફ એ નથી ઉતાર્યો અને તે બધું એ મારું કામ કર્યું પણ તોય મેં તને ગણકારી નહીં પણ હવે
હવે મને બધી ખબર પડી ગઈ છે બેટા, મારી આંખ હવે ઉઘડી ગઈ છે. હવે તને આને હું ક્યાંય નહીં જવા દઉં. એ હવે આપણે કોઈને ક્યાંય પરદેશ જવા નથી. આપણે જો આને લીલા લહેર કરો, ખાય પી મજા કરો. આવતા મહિને ફોન કરીને કહી દઈશ કે ભાઈ તું અહીંયા આવી જા, આપણે પરદેશમાં દુખી નથી થવું. એ પણ મારી વાત સાંભળો ને, તમે ક્યાં પાછો હજી મહિનાનું સેટું કરો છો? એને ફોન કરી દો ને એટલે છોડીને આવી જાય. તમારી વહુ આવી ગઈ છે ને તમારી સેવા કરવા માટે, આ ઘર ને સાચવવા માટે. અને ભાભી હું બધું ધ્યાન રાખીશ બેટા. આટલા મહિનામાં તો મારું ઘર આખું વેર વિખેર થઈ ગયું. અને કોણ જાણે કેવા કેવા શાક બનાવતી હતી ને કેવા. એ હવે જૂની વાતો મૂળ અને નવી વાતો કે આપણે પછી વાતો કરશું. બટ આજ હું અવારની ભૂખી છું. હાલ ને મારો દીકરો રોટલો ને શાક કરી દે. તમે લોકોએ કઈ ખાધું? દીકરા કઈ ખાધું તું? ના નહીં. બટા તો રોટલા ને શાક કરી જો, તારા બાપુ ભૂખ્યા છે. અને હવે છે ને એક વસ્તુ મારે તને કહેવાની છે. વહુને કોઈથી વાલી દવલી નહીં કરતી. બે વહુને છે ને ડાબી જમણી આંખની જેમ રાખજે. અને ભૂલ ચૂક થાય ને તો એને પ્રેમથી એક બાજુ બોલાવીને સમજાવીને કહેવાય. એને જાહેરમાં કહો ને તો દુઃખ લાગે ગમે એની ભૂલ થઈ હોય. પણ હવે તમે ફિકર ન કરો ને મને ટોક ટોક ન કરો. હવે તો મને ખબર છે આ છે ને એ તું નાની ને છે ને હવે રસોઈ કરતા શીખવાડી દેશે. હું બટા તારી બેન સમજી ને. અને તમે છે ને મને બહુ ટોક ટોક કરો છો. નહીં હવે મારે નહીં કહેવું પડે, તને ભાન આવી ગઈ છે મને ખબર છે. ઓ પછી બાપુજી હવે તમે બાની ચિંતા ન કરો. હા બટા હવે હવે કોઈથી હું તમને ફરિયાદ કરું ને તો તમારો જોડો મારું મોઢું. અને ભાભી હા ભાઈ મને પણ તમે માફ કરજો, કારણ કે તમને હૈદરાબાદ મોકલવા માટે મેં પણ ઘણું જોર કર્યું હતું. કઈ વાંધો નહીં, તમે ન કર્યું હોત તો આજે મને મારો પરિવાર ન મળ્યો હોત. એટલે જે થાય ને એ સારા માટે જ થાય. અરે તમારે હૈદરાબાદ ફરી તો લેવાનું, બધું જોવાય તો ગયું. મારો સુખ હારો તો છે ને. હારો છે બા, તમને ત્યાં ઘણી તકલીફ પડે છે એટલે કહું છું કે અહીંયા બોલાવી દઉં. હા એને બોલાવી દઈ. આ જો તાર બાપુ ને મેં કીધું ને તો મહિનાનું કહેતું તા કહેતા હતા, પણ આપણે મહિના સુધી ન રોકાવું. મને તો એમ કે એનો મહિનાનો પગાર પૂરો થઈ જાય. ના ના એ તો કહેશો ને એટલે એ જ કહે તમને કે ક્યારે આવે છે. હો ને બાપુજી એમ પણ આપણે પગાર નથી જીવતો. આપણી પાસે આટલી બધી ખેતી તો છે અને આપણે બધા કમાઈએ તો એ ખાઈને ખૂટે એમ નથી. તો પછી ભાઈ હૈદરાબાદ રહેવાની ક્યાં જરૂર છે? તારી વાત સાચી છે. આપણે ભેગા મળી એક સાંકળની જેમ મજબૂત થઈને રહેશું ને તો આપણા ઘરમાં દુઃખ જેવો પડછાયો પણ નહીં આવે કોઈ દિવસ. અને તમને બધાને ખબર છે આ આ આ મારી સુખી છે ને એ દોરો છે અને આપણે બધા મોતી છીએ એ પોરવી ને બધાયને માળા કરીને એને રાખ્યા છે બધાયને. આ મારી સુખી જા બટા હવે તમે છે ને રસોઈ પાણી કમ્પ્લીટ કરો. અને ભૂલ ભાઈ છે ને ઓલા ભૂંડા હમણાં બહુ હેરાન કરે છે ને કે આ તો મારી આવી. હા તમે તમારે જઈ આવો ને અમે છે ને બધા મળીને રસોઈ કરી નાખીએ. હાલ ભાઈ બધું બધું લે. હા મારો પરો મજા છે. મારી સુખી આવી ગઈ. મારી સાંભળે સુખી આવી ગઈ ને એટલે.